મોટાને સાંભળવી છે, કેટલા છોકરાઓ છે આમાં? મારે જે વર્ણન કરવાનું છે ને, જે છોકરાનું, એ આવો જ છે. એ છોકરો નાનો ખરો, પણ ગોળ મટર છે, નાનું મોટું ગોળ મટર, મસ્ત મસ્ત ગાળ છે. આવો જે ગાલ ગટ્ટાળો, એટલે જ એનું નામ હતું ગટ્ટુ. ગટ્ટુ ગુલાટી, બરાબર ને? તો આપણો આજે આ ગટ્ટુ છે, રિહાનભાઈ છે ને, આજે આપણો ગટ્ટુ છે ને. તો એ ગટ્ટુભાઈ એની શાળામાં જતા હતા ને, તો રોજ શાળાની શરૂઆત થાય ત્યારે શું થાય, પ્રાર્થના થાય, બરાબર છે? શાળાના બધા વિદ્યાર્થીઓને એક વખત એક હોલમાં ભેગા કર્યા હોય અને પ્રાર્થના થાય, સુવિચાર સમાચાર એવું બધું વાંચે ને, સારા વિચારો ની જાણ થાય ને બધું થાય. આવો રમેશભાઈ, તો આવું તો રોજ નું થાય, ગટુભાઈ સ્કૂલે જાય, રોજ પ્રાર્થના થાય અને પછી શાળામાં ભણવાનું થાય. પણ એક દિવસ પ્રાર્થના પૂરી થઈ ત્યારે એના આચાર્ય બેને આગળ આવી અને વાત કરી કે આજે હું તમને બધાને પ્રશ્ન પૂછું છું. આ પ્રશ્ન આજે બાળકોને પણ છે ને, વાલીઓને પણ છે, હા, એમાં મગજ બરાબર ચલાવવાનું છે. તો આચાર્ય બેને પ્રશ્ન પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે ખાઈએ છીએ, ના ખાતા નથી છતાં ખાઈએ છીએ. એટલે બાળકો અટવાઈ ગયા, ખાઈએ છીએ પણ નથી ખાતા. મેં કહ્યું ને, બહુ જાણીતી વસ્તુ છે, પણ પછી એનો એન્ડ છે બહુ જોવા જેવો છે. આપણે એનો ફોડિયો નથી કરતા, એને ચાવતા નથી. કંઈક પણ ખાવું હોય તો આપણે ફોડિયો ગોવા મૂકવો પડે એ નથી કરતા, એને ચાવવો પડે એ નથી ચાવતા, પેટમાં પણ નથી ઉતરતું અને છતાં આપણે ખાઈએ છીએ. તો એવી કઈ કઈ વસ્તુ હોય? બરાબર છે? તો શાળાનો નિયમ હોય કે આંગળી ઊંચી કરીને વાત કરવાની, એટલે બાળકો આંગળી ઊંચી કરે અને પ્રિન્સિપાલ બેન એક એક બાળક નું ઉભો કરે, એટલે બધા પોતપોતાની રીતે વાત કરે કે માલ ખવાય, થાક ખવાય, ગાઢ ખવાય, ગમ ખવાય, બરાબર છે? પણ આપણા ભાના ભાઈ કેમ કે વિહાનભાઈ, એ ગટુભાઈ છે ને સૌથી છેલ્લે બેઠેલા. તો ગટુભાઈ આંગળી ઊંચી કરી અને પ્રિન્સિપાલે એને કહ્યું કે સારું બોલ, એમ તું બોલ. પણ ગટુભાઈ તો બોલવાને બદલે બે હાથ ટેકરા અને માંડ્યા ગુલાબ ખાવા, અને છેક પાછળ બેઠેલા ત્યાંથી ગુલાબ ખાતા 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 આગળ આવી ગયા પ્રિન્સિપાલ પાસે અને આવીને કે ઉભો થઈને કે મેડમ મેડમ આ ગુલાબ પણ ખવાય? મજા આવી તમને? બસ પ્રાર્થનામાં બેઠેલા બધા બાળકોને બહુ મજા પડી ગઈ, કારણ કે એક તો ક્યારનો એ ગુલાબ ખાતો હતો, ગુલાબ ખાતો ખાતો આગળ આવ્યો અને કહે કે બેન ગુલાબ પણ ખાવા, તો કટુ ભાઈ ગુલાબ નહીં ખાતી પણ બોર્ડને ગુલાબ ખવડાવી. તો એ ગુલાબ અને એ દિવસથી ગટુભાઈ ગુલાટી કહેવાય. માત્ર બાળકો માટે નાના નથી.
गुलाब खाई सकता हो अने जेने खावा नु मन थाय जेने अंदर जी बाड़ा को एना पण बराबर आहे गाजा पास री खाती अबे आ बाई डॉक्टर ने बोलवा वाली हती ने एटले मैं एक नानो बाळगीत लख्यू छे अने ए बाळगीत गावाना बधा बाळको बाळगीत गाऊ छे Okay.